વેલકમ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અનએકેડમી પ્લેટફોર્મ. વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરી છે ટોપર સ્ટોક. અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેમની સાથે વાત કરવાના છે, જેમની સાથે આપણે ચર્ચા કરવાના છે, તો એમનું નામ છે ઓમ પ્રકાશ કુમાવત સર. અને હાલમાં સર રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ સર, વેલકમ ટુ અનએકેડમી પ્લેટફોર્મ. થેન્ક યુ નિકિત. ઓકે, તો હાલમાં જ તલાટીના ફોર્મ લગભગ બધાએ ભરી દીધા હશે, અને કહેવાય ને કે ઘણા લાંબા સમય પછી તલાટીની પરીક્ષા આવી રહી છે. ઓકે, તો એ તલાટીની પરીક્ષામાં આપણું પરફોર્મન્સ સારું થાય, આપણને એક પ્રોપર ગાઈડન્સ મળે, અને કહેવાય ને કે કઈ રીતે દરેક વિદ્યાર્થી જે પણ તૈયારી કરી રહ્યા છે તો એ એનું પરફોર્મન્સ સારું કરી શકે, એટલા માટે જ આજે આપણે ઓમ પ્રકાશ સર સાથે ચર્ચા કરવાના છે. તો સર, પહેલા તો વેલકમ છે અનએકેડમી પ્લેટફોર્મ પર. અને સર, ઘણીવાર જ્યારે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પછી અથવા તો જે પ્રમાણે તલાટીની પરીક્ષામાં 12 પાસ પછીની જે લાયકાત હોય છે, તો જ્યારે પણ સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં જ્યારે વિદ્યાર્થી આવે છે, તો સૌથી પહેલા સર એમને પ્રશ્ન એ હોય છે કે કોઈ પણ પરીક્ષામાં એમને સફળતા મળશે? તો સર, આ મુદ્દે જ્યારે તમે આ ફિલ્ડમાં છો, તો તમે આનો ઉપર શું કહેવા માંગશો? ના, કોઈ ભી સ્પર્ધાત્મક પરીક્ષા તમે તૈયારી ચાલુ કરો તો એ રીતે જ વિચારીને ચાલવું જોઈએ કે આપણે સફળતા મળશે જ. એવું નહીં કે સૌથી ફેલ્યોરનો ડર હોય છે, એ ડર કાઢો. એ તમે સ્પર્ધાત્મક પરીક્ષા તમે આપો છો એમાં શું લાયકાત છે, શું તમે એમાં એક્સ્ટ્રા આપી શકો છો, કયા કયા સબ્જેક્ટ છે, એ વિચારીને તમે તૈયારી કરો અને સફળતા મળશે જ. એ તમારી સૌથી મોટી કુંજી છે સફળતાની. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કહેવાય ને કે સ્પર્ધાત્મક પરીક્ષામાં આવે છે, તો ટૂંકમાં દરેક વિદ્યાર્થીએ એક પોઝિટિવ વલણ અપનાવવું જોઈએ એમ એના પરીક્ષા પ્રત્યે. બિલકુલ બિલકુલ. પછી સર, આપણે વાત કરીએ ને તો સ્પર્ધાત્મક પરીક્ષામાં મહત્વનું કહેવાય ને કે એક એટમોસ્ફિયર, એટલે કે વાતાવરણ, આપણું ફેમિલી હોય, આપણું મિત્ર વર્તુળ હોય. તો સર, જ્યારે તમે પરીક્ષાની તૈયારી કરતા હતા અને તમારું જે એટમોસ્ફિયર છે, તમારું એમ્બિયન્સ છે, તો એના વિશે સર થોડું તમે જણાવજો, કઈ રીતે તમે આ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં આવેલા હતા અને કઈ રીતે તમે જે હર્ડલ્સ હતા એને ક્રોસ કરીને સર તમે આજે રેવન્યુ તલાટીમાં છો સર? જી બિલકુલ અનિકેત, સૌથી પહેલા તો કે અમારા ફેમિલીમાં કોઈ પણ ગવર્મેન્ટ જોબમાં નહોતું, ના એ અમારા દૂર દૂર રિલેટિવમાં કોઈ ગવર્મેન્ટ જોબમાં નહોતું, તો એટલે ગાઈડન્સની તો અછત હતી. પણ મારા ફાધરનું બેક સપોર્ટ સારું હતું, એમનું મારે એક્સપિરિયન્સ, એમની જે સલાહ અમારે કામ લાગી. એમાં થયું એવું કે એકવાર અમે ગામ ગયા હતા, સુરતમાં રહું છું હું, તો ગામ ગયા હતા. ગામમાં એક સરકારી અધિકારીને મેં જોયા. ફાધરને એના વિશે પૂછ્યું કે આ ભાઈ ગવર્મેન્ટ જોબ કરે છે. મેં કીધું તો ફાધર મારે પણ ગવર્મેન્ટ જોબ કરવી છે. તો પછી ગ્રેજ્યુએશન પછી ડિસાઈડ કર્યું કે આપણે ગવર્મેન્ટ જોબમાં જવું જોઈએ. અને એ મિત્રો સાથે મળ્યા, ક્લાસમાં ગયા, એકાદ ક્લાસ બી જોઈન કરી. હા, સૌથી મહત્વનું તમારા મિત્રો બી છે, તો એ પ્રકારે મેં ચાલુ કર્યું કે પછી મારું ગ્રેજ્યુએશન પત્યું, મારું માસ્ટર પત્યું, માસ્ટર પછી મેં આ તૈયારી ચાલુ કરી. તમે તમે જણાવશો એટલે તમે ગ્રેજ્યુએશન ને માસ્ટર તમે કયા ફિલ્ડમાંથી કર્યા છે સર? મેં ગ્રેજ્યુએશન અને માસ્ટર બંને ફાર્મસીમાંથી કર્યું છે. તો સર, હા તમે કઈ કહેતા હતા સર આગળ? તો એમાં તમારે સૌથી મહત્વનું છે કે મિત્રો સાથે ગ્રુપ બનાવીને સ્ટડી કરો, તો સૌથી વધારે બેનિફિટ્સ હશે. અમુક ટોપિક એ તૈયારી કરે, અમુક ટોપિક તમે તૈયારી કરો, અને એક ટોપિક શેર કરો, જેથી કરીને તમે આગળ વધી શકો, સારી રીતે પ્રિપેરેશન કરી શકો છો. અને ડિપ્રેશનમાં નહીં જવાય, મિત્રો સાથે રહો તો સૌથી વધારે મહત્વનું હોય છે. તૈયારી કરતા કરતા લાંબા ટાઈમ સુધી તૈયારી કરીએ તો, જેમ કે હું મારી વાત કરું તો મેં 2012 માસ્ટર પતાવ્યું, એના પછી એ સમય કહેવાતું કે જીપીએસસી નું અંધકાર યુગ હતું. ત્યારે ત્યારે કોઈ બી એક્ઝામ નથી આવી, ખાલી ક્લર્ક હતી એક, એ બી લગભગ નીકળી ગઈ હતી 2012, અને એના પછી મેં પાસ થયો. તો એ હા, એ પછી અંધકાર યુગમાં મેં આઈબીપીએસ આપી,
આઈબીએપીએસ આપીને હું બેંકમાં જોઈન થયો એઝ એ ક્લર્ક મેં ત્યાં જોબ કરી. પછી મારા નેચર પ્રમાણે જોબ નથી, પાછી જીપીએસસી તરફ અને આ તલાટી તરફ વળ્યો અને એ પ્રિપેરેશન ચાલુ કરી. એમાં મને ક્લાસ અને મિત્રોએ મદદરૂપ થયા. ઓકે બરાબર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સરે કહેવાય ને એક ટૂંકું ગાઈડન્સ આપી દીધું છે આપણને બધાને, કે જ્યારે પણ કહેવાય ને પરીક્ષાની તૈયારી કરતા હોઈએ આપણે, તો એક ગ્રુપનું મહત્વ તો છે જે પ્રમાણે સરે ચર્ચા કરી, કે કહેવાય ને એક મોટિવેશન બની રહે આપણે ગ્રુપમાં જો વાંચન કરતા હોઈએ. અને સરની જર્ની શરૂ થઈ એક સરકારી અધિકારીને જોઈને, તો વિદ્યાર્થી મિત્રો તમને પણ ધારો કે મોટિવેશનની જરૂર હોય તો તમે પણ સરકારી કચેરીઓમાં જજો, તો ત્યાં તમને કંઈક નું કંઈક મોટિવેશન તો મળી જ રહેશે. સર, ઘણી વાર એવું થાય છે કે જ્યારે વિદ્યાર્થી આ સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં આવે છે, તો ત્યારે એના માટે સૌથી મોટો પ્રશ્ન એક હોય છે કે બુકલિસ્ટ કયું વાપરવું, એટલે શેમાંથી વાંચન શરૂઆત કરવી જોઈએ, શું વાંચન કરવું જોઈએ. અને સ્પેસિફિકલી જો આપણે તલાટીની જો વાત કરીએ પરીક્ષાની, તો સર એમાં જે 100 માર્કનું જે પેપર હોય છે એમાં 50 માર્કનું જનરલ અવેરનેસ હોય છે અને 20-20 માર્કના અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય હોય છે અને બાકીનું 10 માર્કનું મેથ્સ એન્ડ રીઝનિંગ હોય છે. તો સર આના ઉપર તમારું ગાઈડન્સ આપજો કે કઈ રીતે કયા કેટલા વેટેજમાંથી દરેક વિદ્યાર્થીએ શેમાંથી વાંચન કરવું જોઈએ, કઈ રીતે વાંચન કરવું જોઈએ, અને તમારું જે બુક લિસ્ટ હતું એ વિશે પણ સર જણાવો. બિલકુલ જણાવો નિકેતભાઈ. સૌથી પહેલા તો હું વિદ્યાર્થી મિત્રોને સલાહ આપું છું કે મટીરીયલ પાછળ ના ભાગો. ઓકે. હા, એ જે પેઇડ મટીરિયલ આવે છે માર્કેટમાં, ઘણા બધા ક્લાસીસનું મટીરિયલ આવે છે, મટીરિયલ આખા વિદ્યાર્થી કરતા હોય છે. અને મેં બી તૈયારી કરતો ત્યારે એવું જ જોતો હતો કે મોસ્ટ ઓફ, એમાં બી હું બાકાત નથી, હું પૂર્ણ પોતે એ જ કરતો હતો. મેં સૌથી મોટી ભૂલ હતી મારી કે મેં આખું દુનિયાભરનું મટીરિયલ ભેગું કરી દીધું. પણ એ કરવાની કોઈ જરૂર નથી. તમારે બી સ્પેસિફિક કોઈ વસ્તુ, કોઈ ટોપિક તમે લો, એક બુકમાંથી વાંચો છો અથવા તમે પોતે નોટ બનાવી, તો એને એને પકડીને રાખો. પછી એ ટોપિક 10 વસ્તુ 10 બુકમાંથી વાંચવાની કોઈ જરૂર નથી તમારે. સૌથી પહેલા તો આ કહીશ. અને બીજી વાત રહી કે જનરલ અવેરનેસ ની, જે 50 માર્કનું આવે છે, એની અંદર ઘણા બધા સબ્જેક્ટ આવતા હોય છે, જેમ કે બંધારણ છે, હિસ્ટ્રી છે, કલ્ચર છે, એને કે સાહિત્ય સાંસ્કૃતિક વારસો છે, અર્થશાસ્ત્ર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભૂગોળ, મેથ, રીઝનિંગ, એ બધા સબ્જેક્ટ આવતા હોય છે જનરલ અવેરનેસમાં. અને આપણે બુક લિસ્ટ ની તમને કહું અનિકેતભાઈ, તો બંધારણ માટે તમે તલાટી લેવલ સુધીમાં તમે સજાદ કાઝી વાંચી શકો છો. હા, અને એની ઉપર જવું હોય તો પછી યુવા, હા, તમે 1-2 ની બી તૈયારી કરતા હો તો સાથે સાથે લક્ષ્મીકાંત વાંચો તો બેસ્ટ. અને અત્યારે જે કોમ્પિટિશન એ છે, કોમ્પિટિશન વધારે છે, તો લક્ષ્મીકાંત વાંચતો, એમાં થોડોક સમય લાગશે. એવું છે. હા, અને હિસ્ટ્રી માટે તમે અક્ષર પ્રકાશન ની એક બુક આવે છે, હા, એ વાંચી શકો છો. પછી આપણે સાંસ્કૃતિક વારસો, યુવા પ્રકાશન ની બુક છે એક, સાંસ્કૃતિક વારસો ભારતીય અને ગુજરાતી બંને સાંસ્કૃતિક વારસો એમાં કમ્પ્લીટ કવર થઈ જશે. અનિકેત, વાત કરીએ અર્થશાસ્ત્ર ની, અર્થશાસ્ત્ર જે છે બેઝિક તમે વર્લ્ડ ઇન બોક્સ ની બુક આવે છે, હા, એમાંથી કરી શકો. અને અર્થશાસ્ત્રમાં જે ક્વેશ્ચન પૂછાતા હોય છે એ કરંટ બેઝ વધારે પૂછાતા હોય છે, તો કરંટ તમે વાંચો તો એનો સ્પેસિફિક એક અર્થશાસ્ત્રનો જે ટોપિક આવતો હોય તો એને અલગ તારવી લો કે આ અર્થશાસ્ત્રનો ક્વેશ્ચન છે, એમાંથી ક્વેશ્ચન પૂછી શકાય છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે એક યુવાની બુક આવે છે, અને એક કોટવાલ કરીને બુક આવે છે, એ સારી બુક છે. હા જી. પછી ભૂગોળ માટે સહજાદ કાઝી બેસ્ટ છે, એનાથી બહાર ક્વેશ્ચન નહીં જતા લગભગ. અને અમુક જે ફંડામેન્ટલી ક્વેશ્ચન પૂછાય ભૂગોળમાં એ સારા એમાં આપેલા છે કાઝીમાં. ઇંગ્લિશ અને ગુજરાતીની સ્પેસિફિક તૈયારી કરતા કરવા માટે તમે અક્ષર પ્રકાશનની બુક સારી યુઝ કરી શકો છો. અને વર્ડ્સ અમુક પૂછાતા હોય છે, જેમ કે પોઝિટિવ, નેગેટિવ જે છે, અપોઝિટ અને સિનોનિમ્સ, એ માટે તમે રોજ એક પેપર વાંચો. મારી સલાહ છે કે ધ હિન્દુ વાંચો તો એમાં કરંટ અને ઇંગ્લિશ તમે બંને સારું થશે, વધારે નહીં તો બી અડધો કલાક પોણો કલાક તમે આપી શકો ધ હિન્દુને. જી.
આગળ આવે છે મેથ રીઝનિંગ. હા હા, મેથ રીઝનિંગ માટે બી તમે અક્ષર પ્રકાશન, અને તમારે બધું જ એકદમ કડકડાટ કરવું હોય તો મેં એમ કર્યું હતું કે 6 થી લઈને 9 સુધી ધોરણના આપણા જે બુક આવે છે મેથ્સની, એ મેં આખી કરી નાખી હતી, જેથી કરીને તમારે બેઝિક પાયાથી તમારે ચાલુ થાય. હા, મેથ્સમાં, મેથ્સ અને રીઝનિંગમાં શું છે, શોર્ટકટ્સ બી આવતા હોય છે. હા, અમુક જે મટીરિયલમાં શોર્ટકટ વાપરે છે તો વિદ્યાર્થીઓને એ ખબર નહીં પડતી કે આ શોર્ટકટ આવ્યું ક્યાંથી. હા, પણ તમારું જે બેઝિક પાકું હશે ને તો એ શોર્ટકટ તમે જાતે બનાવી શકશો. હા, મેં જીપીએસસી 1-2 બી અપીયર કરેલી, એની અંદર મેં પૂછાતું હતું તો એમાં અમુક શોર્ટકટ્સ મેં પોતે બનાવ્યા હતા મારા, અને મારા હા મિત્રો સાથે શેર કર્યા હતા. અને એક મહત્વનો મુદ્દો આમાં છે કે કરંટ, એટલે કે વર્તમાન પ્રવાહ. વર્તમાન પ્રવાહ, જી. એના માટે તમે વર્લ્ડ ઇન બોક્સ જે છે એ વાંચી શકો, અને અત્યારે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે મુદ્દાઓ આવતા હોય છે એના માટે તમે નોટ બનાવો, ન્યૂઝપેપર વાંચીને નોટ બનાવી શકો છો. તો સર, આપણે આ જ મુદ્દા ઉપર થોડી ચર્ચા કરવા માંગીશ કે જે 50 માર્કનું જે સર પોર્શન હોય છે, અને એમાં સર આપણે ઇતિહાસની જો વાત કરીએ, ઇતિહાસની, તો સર એમાં ગુજરાત અને ભારતના ઇતિહાસ એ બંનેમાંથી પ્રશ્નો પૂછાય છે, તો સર લગભગ વેઇટેજ કેટલું હોય છે એની અંદર, ગુજરાતના ઇતિહાસમાંથી કેટલા પ્રશ્નો અને ભારતના ઇતિહાસમાંથી કેટલા? જો આ હે ને બંધારણ અને સાંસ્કૃતિક વારસો એ બે ભેગું મળીને આપણે કરીએ તો જે 50% છે એને 100% ગણીએ તો એમાં 20% પૂછાતું હોય છે. ઓકે, 20-25% બંને મળીને. ઓકે, અને એની અંદર બંધારણમાંથી 15% પૂછાય. ઇતિહાસમાંથી બરાબર. હા, ઇતિહાસમાં પાછો આપણે ગણીએ તો 70% ગુજરાતના ઇતિહાસમાંથી પૂછાય. ઓકે ઓકે. હા, 30% જ ભારતના ઇતિહાસમાંથી પૂછાય છે. એટલે સર ટૂંકમાં ગુજરાતના ઇતિહાસ પર દરેક વિદ્યાર્થીઓ ભાર આપવાની જરૂર છે. બિલકુલ બિલકુલ. અને એક તમ સર ગુજરાતના ઇતિહાસમાં સ્પેસિફિક એટલે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ કે આધુનિક ગુજરાતનો ઇતિહાસ એવું કંઈક સર હશે આની અંદર? હા, પ્રાચીન અને આધુનિક અને મધ્યકાલીન આવી રીતે 3 ભાગ છે એમાં. તો પ્રાચીન અને તમે આધુનિક પર વધારે ભાર આપી શકો છો. મેં જ્યાં સુધી જોયું કે 2012 થી લઈને અત્યાર સુધી હું એક્ઝામ આપતો હતો, છેલ્લા 2020 સુધી કોરોના પહેલા, ત્યાં સુધી મધ્યકાલીન માંથી ઓછું પૂછાય છે. હા, મધ્યકાલીન માંથી સાંસ્કૃતિક વારસામાં પૂછાવાની શક્યતાઓ છે, એમાં થોડુંક ફોકસ નાખવું. અને સ્પેસિફિક સાંસ્કૃતિક વારસાની હું વાત કરું તો એની અંદર રાષ્ટ્રીય લેવલ એટલે કે ભારતનું વધારે પૂછાતું હોય છે. એક સલાહ બીજી આપવા માંગુ છું અનિકેતભાઈ, આ ઇતિહાસ જે છે એમાં લોકો હે ને કમકમ 15-20 બુક ભેગી કરી દેશે તલાટીમાં. બરાબર. અને એ આવે છે 20% બને છે. બરાબર બને છે. 3 મહિનાની તૈયારીમાં 2 મહિના ઇતિહાસમાં કાઢશે. મેં બી ભૂલ કરી છે, પણ ઇતિહાસનો એટલો લોડ ના લો. મારો કહેવાનો તાત્પર્ય છે બધા સબ્જેક્ટ ને સેમ વેઇટેજ આપો. હા સર, એટલે ટૂંકમાં સર તમે એવું કહેવા માંગો છો કે વિદ્યાર્થીઓએ પોતાની જે વિષય એમને ગમતા હોય તે વિષય પર ભાર આપીને પહેલા એમાંથી માર્ક કવર કરવાની ટ્રાય કરવી જોઈએ. બિલકુલ બિલકુલ. જી જી. સર હવે ધારો કે ભૂગોળ ઉપર જઈએ, તમે સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ અને બંધારણ વિશે તો સર તમે જણાવી દીધું, અને ભૂગોળ ઉપર જઈએ તો સર ભૂગોળમાં લગભગ ગુજરાતની ભૂગોળ પર વધારે ભાર આપવાની જરૂર છે વિદ્યાર્થીઓએ. બિલકુલ બિલકુલ. તો સર એમાં કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવી જોઈએ ભૂગોળ તૈયાર કરવા માટે? ભૂગોળમાં એક તો સ્ટેટિક હોય છે, સ્ટેટિક પોર્શન આવે છે કે જેમ કે હા એ કાઝીમાંથી તમારે તૈયાર કરો, કાઝી પ્રકાશનની બુક આવે છે, તો એમાંથી જે કન્ટિન્યુઅસ જે પૂછાતા હોય પ્રશ્નો એ તૈયાર કરી શકાય, અને સ્ટેટિક પોર્શન બી એમાંથી તૈયાર થાય. ઓકે, સારી, વાંધો નહીં આવે લગભગ. અને સર બીજું મહત્વનું કે આપણે રેવન્યુ તલાટીમાં વિદ્યાર્થીઓ આગળ જોબ કરવાના છે, તો એમાં જે પંચાયતી રાજનો જે પોર્શન છે આખો ભાગ, તો સર
કઈ રીતે તૈયાર કરવો જોઈએ? પંચાયતી રાજમાંથી કેટલા પ્રશ્નો પૂછી શકે છે એક્ઝામિનર? પંચાયતી રાજમાં એઝ ઇટ ઇઝ અલગ નથી પૂછ્યું, લગભગ સિલેબસમાં નથી મૂક્યું એમને. આ હિસ્ટ્રી સાથે જ કનેક્ટેડ છે, હિસ્ટ્રી અને સાંસ્કૃતિક વારસા સાથે લગભગ કનેક્ટેડ છે. તો એની અંદર પ્રશ્નો પૂછી શકે, પાંચ મેક્સિમમ પૂછી શકે છે, મિનિમમ બે પૂછી શકે એની અંદર પંચાયતી રાજમાંથી. અને એમાં બી અલગ અલગ પ્રકાશનની છે, જેમ કે અક્ષર પ્રકાશનની તમે લઈ શકો, અથવા યુવાની લો, કોઈ બી એક પ્રકાશનની બુક લો. હા, એની અંદર તમને બેઝિક ખબર પડી જશે. પછી ટાઈમ ટુ ટાઈમ કરંટ અફેર્સમાં બી એના સુધારા આવતા હોય છે. ઓકે, બરાબર. મ્યુનિસિપાલિટી, મ્યુનિસિપલ, સુરત મ્યુનિસિપલ એક્ટમાં આ સુધારો થયો, કે પંચાયતી રાજમાં આ સુધારો થયો, એ સુધારા સાથે આપણે તૈયારી કરી શકીએ અને ધ્યાનમાં રાખીને. સર, આગળ જઈએ તો ઘણી વાર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાનું થાય છે ને, તો એમનો એક પ્રશ્ન એ હોય છે કે ગુજરાતી વ્યાકરણમાં કોઈ વિદ્યાર્થી તૈયારી કરતું હોય છે તો સર, વ્યાકરણ અને સાહિત્ય, તો જે 20 માર્કનું જે ટોટલ વેઇટેજ હોય છે ગુજરાતીમાં ભાષામાં, તો ઘણી વાર એને કન્ફ્યુઝન હોય છે કે ઘણી વાર વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે વ્યાકરણ ભોગતા હોય છે અને એક સાથે સાથે સાહિત્ય પણ તૈયારી કરતા હોય છે. તો સર, આ બંને વસ્તુને તમે કઈ રીતે સર તૈયાર કરેલી હતી, વ્યાકરણ અને સાહિત્યને? વ્યાકરણ સર, અને કે ભાઈ એમાં શું છે, કન્ટિન્યુઅસ તમે વાંચનની જરૂર છે. વ્યાકરણ તમે એમ વિચારો કે મેં આજે વાંચ્યું અને એક મહિના પછી પૂછો તો કદાચ નહીં યાદ હોય, પણ આ બંને, હા બંને સબ્જેક્ટ ને હે ને દરરોજનું 45 મિનિટ્સ અથવા તો 1 અવર 60 મિનિટ્સ અલગથી આપો આ બંને સબ્જેક્ટ માટે. ઇંગ્લિશ વ્યાકરણ હોય, ગુજરાતી વ્યાકરણ હોય કે સાંસ્કૃતિક વારસો હોય, એને 45 મિનિટ્સ તમે આપી શકો છો. અને હું તો કહું, જયારે ઊંઘ આવતી હોય ને ત્યારે વ્યાકરણ લઈને બેસો, બહુ સરસ સબ્જેક્ટ છે, મજાનો સબ્જેક્ટ છે. હા બિલકુલ, હા એ વ્યાકરણ લઈને બેસો, તમે 45 મિનિટમાં ફ્રેશ થઈ જશો. હું તો કહું તમારે બહાર રિફ્રેશ થવાની જરૂર નહીં પડશે. યસ સર, અને એ બહાને આપણો એક સબ્જેક્ટ તૈયાર થઈ જશે. ઓકે, તો સર એવી રીતે તૈયારી કરી શકાય આનો. તમે આ એક સરસ મજાનું કહેવાય ને કે એક નવો મેસેજ આજે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યો છે કે સરની સ્ટ્રેટેજી એવી રહી છે વ્યાકરણ બાબતે કે 45 મિનિટ સર આપતા હતા. એટલે વિદ્યાર્થીઓ તમે પણ એવું ટ્રાય કરજો કે વ્યાકરણને સરસ મજાનો ન્યાય મળે અને એમાંથી તમે મેક્સિમમ માર્ક કવર કરી શકો એવી દરેક વિદ્યાર્થીઓ કોશિશ કરે તો એવું સરનું કહેવું છે. સર, બીજી એક બાબત એ કે જ્યારે તમે તૈયારીની શરૂઆત કરી તો સર તમે પોતાની નોટ્સ બનાવતા હતા, અથવા તો જો નોટ્સનું તમારા માટે કેટલું મહત્વ છે, એટલે તમે આના વિશે સર તમારી શું સ્ટ્રેટેજી રહી છે નોટ્સ બાબતે? નોટ્સ બનાવવી જોઈએ મારા પ્રમાણે, કે જેમ કે કોઈ સબ્જેક્ટ તમને હાર્ડ લાગતો હોય અથવા તો બોરિંગ લાગતો હોય એને ઇન્ટરેસ્ટિંગ અને સરળ બનાવવા માટે નોટ્સનો ઉપયોગ કરી શકાય. હા, જેમ કે સરળ સરળ ટોપિક છે, જેમ કે આ આપણે વ્યાકરણની વાત કરીએ તો વ્યાકરણની નોટ બનાવવાની કોઈ આવશ્યકતા નથી. પણ હા, વર્તમાન પ્રમાણમાં કોઈ આવતું હોય ટોપિક, એ લાંબો હોય તો ટૂંકમાં શોર્ટમાં લખી શકાય. પછી કોઈ બી એક સબ્જેક્ટની વાત કરીએ તો એની અંદર સિક્વન્સ આવતી હોય છે. જેમ કે ઇતિહાસની વાત કરીએ તો આ પછી આ થયું, આ પછી આ થયું, તો એને એને યાદ રાખવા માટે નોટ્સ બનાવી શકાય. યસ, શોર્ટ નોટ્સ. હા, તમે એક્ઝામના આગલા દિવસે અથવા એક અઠવાડિયા પહેલા આખો સિલેબસ તમે કવર નહીં કરી શકો. યસ ડેફિનેટલી, પણ તમારે બનાવેલી જે શોર્ટ નોટ્સ છે ને એ તમને ખુદ મહત્વની ઉપયોગી થશે. દરેક વિદ્યાર્થીઓ એવી કોશિશ કરવી જ જોઈએ કે પોતાના હાથે લખેલી નોટ્સ હોય તો ત્યાં સુધી બહુ ફાયદો કરી શકે છે આ બાબતે. બિલકુલ બિલકુલ. સર, હવે આગળ જઈએ, એટલે હમણાં જ હાલમાં જ બિન સચિવાલયની પરીક્ષા હતી, પણ એ ત્યારે ઘણા વિદ્યાર્થીઓને મળવાનું થયું, તો ત્યારે વિદ્યાર્થીઓનો એક મેઇન પ્રશ્ન એ હતો સર કે દિવસમાં સર વાંચનનું પ્લાનિંગ સર કઈ રીતે કરવું જોઈએ, તમે તમારા સમયે સર કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવતા હતા કે દિવસમાં કેટલા વિષયો વાંચન કરવા જોઈએ અને એ વિષયોનું સર રિવિઝન કઈ રીતે કરવું જોઈએ? બિલકુલ, હવે એ વિદ્યાર્થી પર ડિપેન્ડ કરે છે કે એ કેટલા સબ્જેક્ટ વાંચી શકે છે, પણ મારું માનવું છે ત્યાં સુધી મિનિમમ 2 સબ્જેક્ટ તો વાંચવા જોઈએ એક સાથે, જેથી કરીને તમે કંટાળો ના આવે અને તમને એમ ના લાગે કે આ તો વાસ્ટ સબ્જેક્ટ છે અથવા તો વાસ્ટ સિલેબસ છે. એ તમારી માનસિકતા દૂર થઈ જાય. અને મેક્સિમમ 3 સબ્જેક્ટ તમે વાંચો.
જેથી કરી કે આ જેમ કે કીધું કે જનરલ અવેરનેસ છે, કરંટ છે, કરંટ દરરોજ વાંચવાની વસ્તુ છે. કરંટ એમ નથી કે તમારી હિસ્ટ્રી થઈ ગઈ, એ કરંટ કરંટ જ છે. વર્તમાન એટલે વર્તમાન, આજે જ વાંચો. એ થયું. આપણે વ્યાકરણની વાત કરી, એને તમે 45 મિનિટ્સ અને વાંચો તો બે સબ્જેક્ટ આજ થઈ ગયા. અને તમે સ્ટેટિક માંથી તમે એક સબ્જેક્ટ પકડો. હા, અને તમારો એક એક કે બે સબ્જેક્ટ તો તમારા ફેવરેટ હશે જ. જી હા, એ મેં અગાઉ વાત કરી એવી રીતે કે જયારે બી કંટાળો આવે ને તો એ ફેવરેટ સબ્જેક્ટ લઈને બેસી જાઓ. હા, મારી સ્ટ્રેટેજી એવી હતી હંમેશા કે હું જે હાર્ડ મને લાગે ને, પેલા હાર્ડ લાગતું એને હું પેલા પૂરું કરવાની કોશિશ કરતો હતો. હા, અને જયારે આપણો ફેવરેટ સબ્જેક્ટ આવે તો એ પાક્કું આપણને આવડવાનું જ છે. જી હા, અને બીજું કહું કે કેટલા કલાક વાંચવું જોઈએ તો એ ક્વોન્ટિટી કરતા ક્વોલિટી પર આધાર વધારે રાખે છે. એક સ્ટડી પ્રમાણે કોઈ વ્યક્તિ 45 મિનિટ્સ સુધી વાંચી શકે, એનો ગ્રાસ્પિંગ પાવર 45 મિનિટ્સ નો છે. 45 મિનિટ્સ પછી તમે 5 મિનિટ્સ કે 10 મિનિટ બ્રેક લઈ શકો છો. અને એ રીતે તમે વાંચન ચાલુ કરો. અને એક બીજું કહીશ કે તમે જયારે વાંચવાનો છો આગલા દિવસે, તો એના આગલા દિવસે રાત્રે જ તમે આખી પ્લાનિંગ કરી દો કે હું 10 વાગે 8 વાગે બેસવાનો છું, રાત્રે 10 વાગે સુધી વાંચવાનો છું, 12 કલાક 14 કલાક જે બી તમે વાંચો એનું આખું પ્લાનિંગ હોવું જોઈએ. એવું નહીં કે જે સબ્જેક્ટ હાથમાં આવ્યું ને વાંચી લીધું. ફોલો કરવાનું છે. તો સરે જે પ્રમાણે કહ્યું, વિદ્યાર્થી સરની સ્ટ્રેટેજી એ રીતની હતી કે લગભગ સર પ્રમાણે 3-1 વિષયો તમારે વાંચન કરવા જોઈએ. એટલે સરે એ પણ કીધું કે દરેક વિદ્યાર્થીની સ્ટ્રેટેજી અને કેપેસિટી અલગ અલગ હોય છે, તો એ પ્રમાણે વિદ્યાર્થીઓ તમારે તમારું શેડ્યુલ બનાવવું જોઈએ. અને સર, રિવિઝનની જો આપણે વાત કરીએ, હા જી હા, તો આજે ધારો કે સર કોઈ વિદ્યાર્થી શરૂ કરે છે ઇતિહાસ, બંધારણ અને વર્તમાન પ્રવાહ, તો સર એને કહેવાય ને કે રિવિઝન સર કઈ રીતે ગોઠવવું જોઈએ? એક અઠવાડિયું જેટલું વાંચન કર્યું હોય તો એને શનિ રવિમાં વાંચન કરવું જોઈએ કે દરરોજનું દરરોજ સર રિવિઝન કરવું જોઈએ? હા, જેમ કે આપણે અનિકેતભાઈ આપણે અગાઉ વાત કરી કે જે નોટ્સ જે છે, આ નોટ્સ નું મહત્વ અહીં આવે છે રિવિઝનમાં. ઓકે, બરાબર. તમે જેમ કે એક એક નાનકડી બુક તમે પતાવી હોય એ બુક નું પાછું તમે રિવિઝન કરવું હોય તો કેટલું મુશ્કેલ પડે તમને. યસ, એ બુક નું તમે નોટ્સ બનાવી હોય તો એનો રિવિઝન ઇઝીલી કરી શકાય. અને રિવિઝન એક સ્ટેન્ડર્ડ મેથડ જ છે, જે તમે ફોલો કરો તો બહુ જ ફાયદો હોય છે. અને મારા ખ્યાલ પ્રમાણે એ જ તમને સક્સેસ બનાવે છે. મેં યુપીએસસી અને જીપીએસસી ના જે વિદ્યાર્થીઓ હતા એમનો ઇન્ટરવ્યુ મેં જોયું હતું, તો એમને કીધું હતું કે જે રિવિઝન નહીં કરી શકે ને, તમે 50 બુક વાંચો એનો કોઈ મહત્વ નથી. ઓકે, પણ તમે જે 10 બુક છે એને 5 વાર વાંચી હોય ને, એ તમને રિકોલ થશે એક્ઝામમાં. તો જે બી તમે સબ્જેક્ટ વાંચો, જે બી ટોપિક તમે વાંચો, એને 7 દિવસે રિવિઝન કરો. ઓકે, બરાબર. હા, એક ટોપિક નો પછી 21 દિવસે રિવિઝન કરો. ઓકે, અને એ ટોપિક નો તમે 45 ડેઝ પછી રિવિઝન કરો એનો એક ટોપિક. બરાબર, તો એ તમને ક્યારેય નહીં ભૂલાય પછી એક્ઝામ સુધી, તો એટલીસ્ટ નહીં જ ભૂલાય. રિવિઝનની સ્ટ્રેટેજી બનાવે તો ડેફિનેટલી સર એ કોઈ પણ એક્ઝામ ક્રેક કરી શકે છે. તો આ તમે જે તમારી સ્ટ્રેટેજી કીધી સર, એ દરેક ગુજરાતના વિદ્યાર્થીઓ છે એમને ખૂબ ઉપયોગી થવા જઈ રહી થઈ જશે. અને સર કહેવાય ને કે પરીક્ષાની હમણાં હાલમાં તો ફોર્મ ભરાઈ ગયા છે તલાટીના, અને પરીક્ષાની તારીખ લગભગ મને એવું લાગી રહ્યું છે 4-5 મહિના પછી આવી જશે, 3-4 મહિના પછી. બિલકુલ બિલકુલ. કહેવાય ને કે વિદ્યાર્થીઓ ઘણા જ સમયથી વાંચન કરતા જ હતા, અને કહેવાય ને કે એડી ચોટીનું જોર પણ લગાડી દેશે હવે. તો સર પરીક્ષાના તારીખના કેટલા દિવસો પહેલા ફાઇનલ રિવિઝન જેવું વિદ્યાર્થીઓ કરવું જોઈએ? સર તમારી સ્ટ્રેટેજી શું હતી? એટલે રિવિઝન સાથે સાથે તમારો 20 ડેઝ પહેલા આ બધો સિલેબસ પતી જાય, તો લગભગ તો મને નહીં લાગતું કે આ સ્ટ્રેટેજી અપનાવી હોય રિવિઝનની તો રિવિઝન કરવાની જરૂર પડે. પણ છતાં
20 દિવસ પહેલા તમારું સિલેબસ પતી જાય, એ પહેલા તમે એક ફાઇનલ રિવિઝન અઠવાડિયું, આખા અઠવાડિયામાં તમે જે પેપર વાંચ્યું એનું રિવિઝન થઈ જશે. અને એક દિવસમાં તમે પાછું બ્રેક લઈ શકો અને પાછું રિવિઝન ચાલુ કરો. અને હું એમ નથી કેતો કે તમે આખો દિવસ વાંચો જ, વાંચ વાંચ જ કરો, એ બિલકુલ ખોટું છે. એમાં તમે રિફ્રેશમેન્ટ લઈને પછી વાંચવાનું ચાલુ કરો. તો સરે કીધું છે કે સરનો એક ફોર્મ્યુલા છે 7+21+45, એ પ્રમાણે જો દરેક વિદ્યાર્થી જો રિવિઝન કરશે ને તો ડેફિનેટલી પાછલા દિવસોમાં એટલો વિદ્યાર્થીઓને લોડ પણ નહીં પડે રિવિઝન માટેનો. અને લગભગ આશરે 20 દિવસ પહેલા વિદ્યાર્થીઓએ રિવિઝન સ્ટાર્ટ કરી દેવું જોઈએ. અને સર આના પછી એક આગળ જો એક સ્ટેપ જઈએ તો એક સ્ટેપ આવે છે મોક ટેસ્ટ. ઘણી વાર પરીક્ષાઓ કહેવાય ને કે વિદ્યાર્થીએ મોક ટેસ્ટ અપાવતા હોય છે, તો સર આના બાબતે તમારું શું કહેવું છે? મોક ટેસ્ટ નું કેટલું મહત્વ છે? અને સર પહેલા તો વાત કરીએ આપણે એક મોક ટેસ્ટ બાબતે, તો સર તમારી સ્ટ્રેટેજી શું હતી મોક ટેસ્ટ માટે? મોક ટેસ્ટ છે ને દરેક વિદ્યાર્થીએ આપવું જ જોઈએ. એની અંદર કોઈ વિદ્યાર્થીને કેટલું આવડે છે અને શું નહીં આવડતું એ ક્રાઇટેરિયા નથી મોક ટેસ્ટનો. હું પણ જયારે આપતો હતો ત્યારે એવું જ હતું કે મને કેટલું આવડે છે, હું કેટલું બતાવી શકું મોક ટેસ્ટમાં, એવું મને થતું હતું. પણ એવું છે જ નહીં. હા, આટલા વર્ષોના એક્સપિરિયન્સ પરથી મને એવું લાગ્યું છે કે એ બે વસ્તુ માટે છે. પહેલી વસ્તુ કે ટાઈમ મેનેજમેન્ટ. તમે હા તમે રિયલ એક્ઝામમાં એકચ્યુઅલ એક્ઝામમાં ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરશો એ મોક ટેસ્ટ તમને ખ્યાલ આવશે. અને જે મોક ટેસ્ટમાં તમારી જે ભૂલો થતી હશે ને બીજી વસ્તુ, એ તમારા એક્ચ્યુઅલ એક્ઝામમાં નહીં થાય. તમે મોક ટેસ્ટ, હા મોક ટેસ્ટ આપો અને એ મોક ટેસ્ટનું તમે પાછું એ કરશો, એનું શું કહેવાય, પાછું જોજો કે જોશો કે તમે શું શું ભૂલો કરી, તો એ ભૂલો તમને યાદ આવશે કે હા આ મને ભૂલ કરવાની નથી. તો આ બે મહત્વની વાતો છે મોક ટેસ્ટની. કેટલું આવડે છે એ તો તમને ફાઇનલ એક્ઝામમાં જ ખ્યાલ આવશે, પણ મારા પ્રમાણે આ બે વસ્તુ બિલકુલ આપવી જોઈએ એના માટે મોક ટેસ્ટ. તો વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ બાબતે સરે બે બાબતો સરસ મજાની કીધી છે. એક તો આપણને ખબર પડે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું છે, અને સેકન્ડ વસ્તુ જે વસ્તુ મને મોક ટેસ્ટમાં નથી આવડી તેને હું ફરીથી સારી રીતે તૈયાર કરી શકું. એટલે મને ખ્યાલ આવે કે કઈ બાબત મને નથી આવડતી મોક ટેસ્ટમાં. ઓકે, તો સર આના પરથી જ આ એક સેકન્ડ જે પોઈન્ટ છે એના બાબતે હું સર તમને કંઈક પૂછવા માંગુ છું કે વિદ્યાર્થી જ્યારે મોક ટેસ્ટની શરૂઆત કરે છે તો એનું એક ટાઈમ શેડ્યુલ હોય છે કે સવારના મોક ટેસ્ટ પતી જાય છે અને લગભગ બપોર સુધીમાં સર એનું રિઝલ્ટ આવી જાય છે. અને સર એને જે માર્ક્સ જેમાં કપાયેલા હોય છે કોઈ પણ વિષયમાં, સર એમાં એને તૈયારી સર ક્યારે કરવી જોઈએ? જ્યારે રિઝલ્ટ આવી ગયું પછી સાંજ સુધીમાં પતાવી દેવું જોઈએ કે એને કઈ રીતે એ બાબત મેનેજ કરવી જોઈએ? એવું કોઈ ને ઇન્સ્ટન્ટલી તમે એને એ કરો, મેં જેમ કીધું કે ભૂલો થાય તો ભૂલો તો થવી સ્વાભાવિક છે, પણ એ ભૂલો સુધારવાનો સમય આપણને મળે છે. તમે એ ભૂલો નોંધી દો, તમારી ડાયરી બનાવો છો, જે નોટ્સ બનાવો છો એની અંદર નોંધી દો, અને જ્યારે એ સબ્જેક્ટ આવે પહેલા તો ઇન્સ્ટન્ટલી તમે જોઈ લો કે આ ભૂલ શાના માટે થઈ, મારા લીધે થઈ છે કે પૂછવા વાળાને લીધે થઈ છે કે અથવા મારા રિઝનના કારણે થઈ છે, એ ભૂલનું કારણ શોધવાની કોશિશ કરો. અને એ કારણ મળ્યા પછી જ્યારે બે સબ્જેક્ટનો વારો આવે એમાં એક નોટ્સ ચોટાડી દો એ સબ્જેક્ટમાં અથવા એ ચેપ્ટરમાં અથવા એ ટોપિકમાં નાનકડી નોટ બનાવી દો. હા, નોટ ફ્લેક લગાવી દો કે આ ભૂલ હતી મારી, આમાં મારે સુધારવાની છે, જેથી કરીને તમે એ જે ભૂલ થઈ છે એ ભૂલી બી નહીં જાઓ અને આગળ સુધરી બી જાય. ઓકે, તો વિદ્યાર્થીઓ આ સરસ મજાનો મુદ્દો છે, દરેક જણ આશા રાખું છું કે બધા નોંધતા જ હશે આ પોઈન્ટ્સ. અને સર આપણે આગળ વધીએ તો લગભગ બધી ચર્ચાઓ ઓલમોસ્ટ થઈ જ ગઈ છે, પણ સર સૌથી મહત્વની ચર્ચા એ છે કે જ્યારે પણ વિદ્યાર્થી કહેવાય ને કે લગભગ એનું બધું સિલેબસ ને બધું એને એક સંતોષ હોય છે કે ચાલો મારો સિલેબસ પતી ગયો છે, છતાં પણ સર પરીક્ષાના થોડા દિવસો પહેલા એને એવું લાગે છે મગજ માઇન્ડમાં, એના માઇન્ડમાં એવા વિચારો આવે છે કે પેપર કેવું હશે, ધારો કે મારું પરફોર્મન્સ અહીંયા સારું થયું છે મોક ટેસ્ટમાં તો પેલી પરીક્ષામાં કેવું થશે. તો સર આવી જે ગણમથલની જે પરિસ્થિતિ હોય છે જે આપણા મગજમાં ચાલતી હોય છે વિદ્યાર્થીઓ, બિલકુલ બિલકુલ હોતી હોય છે, આ બાબતે સર તમે શું કહેવા માંગશો, કઈ રીતે મેનેજ કરવું જોઈએ આ બાબતને?
ના જો જેમ કે તમારી તૈયારી બધી પતી ગઈ છે અને તમે મોક ટેસ્ટ આપ્યું છે તો સેલ્ફ કોન્ફિડન્સ રાખવું બહુ જરૂરી છે. ઓવર કોન્ફિડન્સ સેલ્ફ કોન્ફિડન્સમાં પાતળી રેખા છે એ તમારે ધ્યાન રાખજો. પણ હા મોસ્ટ સેલ્ફ કોન્ફિડન્સ રાખવું જરૂરી છે અને ડિસ્ટ્રેક્શનથી બચવાનું. અમુક તમારું ગ્રુપ છે 10-15 નું ગ્રુપ છે એની અંદર એક બે જણ એવા હશે જે તમને ડિસ્ટ્રેક્ટ કરશે 100% કરશે. એક એસે પેપર ફૂટી ગયું છે, પેપર આઉટ થઈ ગયેલું છે, આ ક્વેશ્ચન આવશે, આ ક્વેશ્ચન નતું આવતું, આ એક્ઝામિનર છે, એ બધી ન્યૂઝ લાવશે. પણ એ બધું ફેક હોય છે, એના વિશે કઈ વિચારવાનું નથી. અને જાણે આપણો પહેલો જ મુદ્દો હતો કે તમે જયારે એક્ઝામ ની તૈયારી ચાલુ કરો ત્યારે એ જ વિચારીને ચાલુ કરવાનું છે કે હું સફળ થવાનો છું. હા, એ જે નિષ્ફળતાનો ડર છે ને એ ડર કાઢી નાખો. યસ યસ સર. એક્ઝામના બે જ રિઝલ્ટ આવવાના છે, કે તમે સફળ થશો અથવા નહીં થાવ, એનાથી વિશેષ નહીં થવાનું. તો એના વિશે વિચારવાથી કઈ મતલબ નથી. અને જેમ કે ગીતામાં પણ કહેવાયું છે કે કર્મ કરો, ફળની ચિંતા ના કરો. એટલે સાચું જ કે એટલે દરેક વિદ્યાર્થી એની જે પ્રોસેસ છે, એની જે તૈયારી છે, એટલે સરે સરસ મજાનું કહ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે કે કર્મ કરતો જા, કામ કરતો જા, ફળની આશા નહીં રાખ, ફળ તો આપવાનો છે ભગવાન. તો સર છેલ્લે વિદ્યાર્થીઓને તમારા તરફથી એવો કયો પોઝિટિવ મેસેજ હશે જેનાથી વિદ્યાર્થીઓની તૈયારીમાં એક બૂસ્ટઅપ મળે અને દરેક વિદ્યાર્થીઓને કોઈ પણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ તો સર એને એક પ્રેરણા મળે, તો એવો કયો મેસેજ સર તમે પહોંચાડવા માંગશો વિદ્યાર્થીઓ સુધી? કે ભાઈ હું આ બે વસ્તુ કહીશ. એક બધું છે કે સોશિયલ મીડિયાનો, અત્યારે સોશિયલ મીડિયાનો ભરપૂર યુઝ થાય છે. યસ સર, યસ સર, યસ સર. હા, તો એના બે, એક પોઝિટિવ યુઝ, નેગેટિવ યુઝ છે. ઓકે, તો એમાં એ પોઝિટિવ યુઝ કરે, હું એમ નથી કહેતો કે તમે બધું જ બંધ કરી દો, વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટા, જે તમારી જોડે ઇન્સ્ટોલ છે એને બંધ કરી દો. પણ તમારે જ્યારે બી તમે પોતાને રિવોર્ડ્સ તરીકે આપો. ઓકે, તમે આખું અઠવાડિયું વાંચો. મારી એક સ્ટડી જતી, હું શનિવારે, દર શનિવારે એક મૂવી જોતો. ઓકે, મૂવી જોવા નથી જતો, પણ હા મોબાઈલ પર જોતો જતો અને પોતાના રિવોર્ડ્સ તરીકે. ઓકે, કે મેં આટલું વાંચ્યું છે, આટલું મેં સરસ પરફોર્મન્સ કર્યું છે, એનો રિવોર્ડ્સ હું પોતાને આપું છું કે હું 2 કલાકની મૂવી જોઈશ. ઓકે, એવી રીતે એક સોશિયલ મીડિયાનો તમે ઉપયોગ કરી શકો છો. બીજું કે તમારે કોઈ શોર્ટકટ્સ વાપરવાની જરૂર નથી. ઓકે, નો શોર્ટકટ્સ. હા, આ એક્ઝામ માટે બી પણ છે અને જીવનમાં બી જરૂરી છે. શોર્ટકટ્સ વાપરવાની કોઈ જરૂર નથી અને કન્ટિન્યુટી હોવી જોઈએ. બરાબર, કન્સિસ્ટન્સી અને પ્રિઝર્વન્સ સાથે તમે તૈયારી કરો. ખંતપૂર્વક તમે તૈયારી કરશો તો એ સફળતા મળવાની 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 જ છે. એ મારો સંદેશ છે તમારા વિદ્યાર્થી માટે. સર કહેવાય ને કે ઘણીવાર કહેવાય ને કે દરેક ટોપર્સ ટોપમાં સર કઈક નવી બાબતો જાણવા મળે છે. આજે ઘણી બધી સર નવી બાબતો જાણવા મળી છે અને સરે જે પ્રમાણે કીધું કે એક પોતાને રિવોર્ડ આપવાનો છે, તો સર શનિવારે કહેવાય ને કે અઠવાડિયાની મહેનત કરીને શનિવારે રિવોર્ડ તરીકે એક મૂવી જોતા હતા. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. અને બીજી એક વસ્તુ, સાતત્યતા. જેટલું લાઈફમાં કે તમારી તૈયારીમાં સાતત્યતા હશે, કન્ટિન્યુટી, તો એ ડેફિનેટલી તમને સફળતા સુધી લઈ જશે. તો સરના આ મેસેજ છે. તો સર આજનું સેશન આપણે અહીંયા ઓવર કરીએ છીએ અને આગળ સર કોઈ પણ ગાઈડન્સ ની એનર્જેટિક એક સેશન ની જો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની સંદેશાની જરૂર હશે તો સર અમે તમારો સંપર્ક કરીશું. તો સર આજનો સમય તમારો સર ખૂબ ખૂબ આભાર છે તમારો અને આ રીતે જ સર વિદ્યાર્થીઓને તમારા પોઝિટિવ મેસેજ પહોંચાડતા રહીશું. બિલકુલ, બહુ સરસ લાગ્યું તમારી સાથે વાત કરીને. વિદ્યાર્થી મિત્રો ભી સરસ લાગ્યું મને સંદેશો પહોંચાડતા. Yes sir, thank you sir. Khub khub abhar. Okay, aao jo sir. Thank you. Thank you. Okay.